ડીસા તાલુકાના ભીલડી નજીક ખેંચવા ઇન્દિરાનગર બ્રિજની પ્લેટો ખસી જતા ગાબડું પડ્યું હતું જે હાઇવે ઓથોરિટીની ટીમે તાત્કાલિક સ્થળ પર આવી ડાયવર્ઝન આપી એક બાજુ રોડ સાઇડ ચાલુ કરવામાં આવી હતી જેને લઈને રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે જેમાં વધુ ગઈકાલે ડામર ભરેલું ટ્રેલર ડીસા તરફ જઈ રહ્યું હતું જેને ડાયવર્ઝનને મારતા ટ્રેલરમાં દોરડું તૂટી જતા ડામર ભરેલા પીપળા રોડ પર વિરવિખર પડ્યા હતા સદનસીબથી પાછળ કોઈ સાધન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જ્યારે બીજી ગઈકાલે સમી સાંજના સમયે ભીલડીથી ડીસા તરફ તમાકુ ભરેલને ડાખડી જઈ રહ્યું હતું ત્યારે ટકરી પાછળ ડાયવર્ઝનમાં મારતા આઇસર ટકરાયું હતું આઇસર કેબિનના ભાગને ભારે નુકસાન થયું હતું જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ક્રેનથી રસ્તામાંથી આઈસર દૂર કરવામાં આવ્યા હતા વાહન વ્યવહાર આબેતા મુજબ દૂર કરાવ્યો હતો જેમાં ગોકુલિયા ગતિની જેમ ચાર માસની ધીમી ગતિથી બ્રિજ રિપેર કામ ચાલી રહ્યું છે જેને લઈને વારંવાર અકસ્માત સર્જાય છે